સમયનો સદુપયોગ કરવાનું જ્ઞાન પીરસતા ગુરુ ઓચૂકી ગયા છે સમય. શાળાઓ અને શિક્ષકોની સ્થિતિનો તાગ મેળવવા જ્યારે અમારી ટીમ ખેડા જિલ્લાના ગામડાઓમાં પહોંચી. દિવસ હતો શનિવારનો અને જેથી શાળાઓનો સમય સવારનો હતો. અમારી ટીમ ખેડાના ચાનોર ગામ ખાતે પહોંચી. શનિવાર હોવાથી શાળાનો સમય સવારે 7:15 હતો. રિયાલિટી ચેક કરવા માટે અમારી ટીમ સમય પહેલા ત્યાં પહોંચી ગઈ, પરંતુ શાળા ખુલવાનો સમય એટલે કે સવારના 7:15 થઈ ગયા હોવા છતાં એક પણ શિક્ષક મહાશય અહીંયા દેખાયા જ નહીં. તો બીજી તરફ શાળાના ટાઈમે બાળકો આવી પહોંચ્યા, પરંતુ શાળામાં મારેલા હતા તાળા, કારણ કે શિક્ષકો સમયસર અહીંયા પહોંચ્યા જ ન હતા અને વિદ્યાર્થીઓ રાહ જોતા રહી ગયા. આમ તો શિક્ષકોનો આવવાનો સમય 7:15 આસપાસનો છે, ત્યારે બાળકોને આવવાનો સમય 7:30 છે, પરંતુ અહીંયા 7:45 થયા તેમ છતાં ન તો આચાર્ય આવ્યા કે ન કોઈ શિક્ષક આવ્યો. સૌ આગળ વધેની વાતો કરતી ગુજરાત સરકારની શાળાઓની આજે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ વાત પોકળ સાબિત થઈ રહી છે. વાત કરી રહ્યો છું માતર તાલુકાના ચેવડા ગામ ચાનોડ શાળાની. શનિવારનો દિવસ છે, સવારે 7 વાગ્યાના સમયે શાળા ઓપન થઈ છે. મોબાઈલમાં સમય બતાવીશ કે 7:42 જેટલો સમય થયો છે, પરંતુ મારી પાછળ તમે જે આ શાળા જોઈ રહ્યા છો, આ શાળાને હજુ તારા છે અને બાળકો શિક્ષકો આવ્યાની રાહ જોઈ રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો અહીંયા કેટલાક જે આજે ન્યૂઝ 18 ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, રિયાલિટી ચેકમાં આજે સૌ ભણે સૌ આગળ વધેના દાવા પોકળ સાબિત થતા હોય છે, કારણ કે શિક્ષકો સમયસર ન આવ્યાના કારણે આજે બાળકો છે તે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આગળ શાળાની બહાર રાહ જોઈ રહ્યા છે. 7:42 જેટલો સમય થયો છે, પરંતુ આ શાળાને તારવ મારેલું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો આજે શાળાના આચાર્ય છે તેમજ જે શાળાના શિક્ષકો છે તે પ્રકારના કોઈ પણ પ્રકારનો સ્ટાફ અહીંયા હાજર નથી. વાત કરવામાં તો અંતરિયાળ વિસ્તારની પરા વિસ્તારની શાળા હોય તો આ વસ્તુ કંઈક લાખે વર્ગી કે 5 કે 10 મિનિટ મોડ થાય, પરંતુ ચાનોર ગામની શાળા છે, ગામની અંદર 1000 થી 1200 લોકોની વસ્તી છે, પરંતુ આ શાળાની અંદર અત્યારે શિક્ષકો ન આવ્યા હોવાના કારણે જે બાળકો છે તે તમે આગળ જોઈ રહ્યા છો કે હજુ સુધી તેઓ બહાર અહીં આગળ શિક્ષકોની રાહ જોઈને ઉભા છે. એટલે કહી શકાય કે જે ભણતરની જે વાતો કરવામાં આવતી હોય છે, જે શિક્ષણની જે વાતો કરવામાં આવતી હોય છે, ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ તમામ દાવા પોકળ સાબિત થાય છે, કારણ કે આ જે શિક્ષકો છે તે આ રીતે ગાપચી મારે છે અને ગાપચી મારવાના કારણે જે બાળકોનું જે ભણતર છે, ભણતર ક્યાંક ને ક્યાંક તેઓનું એ ભણતર છે તે બગાડવાનું કામ થતું તેમ લાગી રહ્યું છે. અહીંયા આ બાળકો છે તેમની સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે શિક્ષકો કોઈ કારણોસર રોજ મોડા પડતા હોય છે. એટલે કહી શકાય કે ચાનોડ પ્રાથમિક શાળાના જે આચાર્યથી લઈ જે તમામ શિક્ષકો છે તે પોતાની ફરજ બજાવવામાં નિષ્ઠાપૂર્વક કામ નથી કરી રહ્યા તેવું આ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે, કારણ કે 7:45 જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી શાળામાં એક પણ શિક્ષક ફરક્યા નથી. શું આ રીતે ભણશે ગુજરાત તેવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ચાનોર ખેડા. શાળામાં સમયસર શિક્ષકો ન આવતા હોય અને આ અંગે જ્યારે સ્થાનિકોને પૂછવામાં આવ્યું તો તેઓએ ચોમાસાનું બહાનું કાઢ્યું. નિશાળમાં સાહેબ મોડા આવ્યા હતા, 7:45 વરસાદના માહોલના ટાઈમે આવું થાય ને, વહેલું મોડું થઈ જાય, બસ મળે ના મળે, છોકરા પણ આવી જાય છે. નિશાળમાં સારી રીતે ભણાવે છે પણ સાહેબોનું કશું વાંક નથી, આમાં ટાઈમસર આવી જાય છે, પણ આ વરસાદના કારણે વહેલું મોડું થઈ જાય છે. પરંતુ અહીંયા સવાલ હવે એ થાય છે કે શિક્ષકોને ચોમાસું નડ્યું, પરંતુ આ વિદ્યાર્થીઓ કઈ રીતે સમયસર પહોંચી ગયા? આ સમગ્ર બહાનાબાજી વચ્ચે આખરે 7:51 એક શિક્ષિકા ત્યાં આવ્યા અને શાળાના તાળા ખુલ્યા. લગભગ 1 કલાકની રાહ જોયા બાદ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મળ્યો. આમ તો સ્વાભાવિક રીતે શાળા ખોલવાનો સમય 7 વાગ્યાનો હોય છે, પરંતુ 7:51 જેટલો સમય થયો છે, એક શિક્ષિકા આવ્યા છે અને આ ચાનોડની જે પ્રાથમિક શાળા છે તે અત્યારે ખુલી રહી છે. કહી શકાય કે જે પ્રકારે 7 વાગે શાળા ખુલતી હોય છે, બાળકો તો 7 વાગે આવી ગયા હતા, પરંતુ અહીંના જે આચાર્ય છે, જવાબદાર શિક્ષકો છે, તેમાંથી કોઈ પણ શિક્ષક ના આવતા અત્યારે એક શિક્ષિકા આવ્યા છે અને આ શાળા છે તે અત્યારે ખુલી રહી છે. એટલે કહી શકાય કે 51 મિનિટ એટલે કે 1 કલાક બાદ આ શાળા ખુલે છે અને આ શાળા ખુલ્યા બાદ
જે અત્યારે વિદ્યાર્થીઓ છે તે શાળા ખોલી અને પોતે અભ્યાસ કરવા માટે અત્યારે પોતાને આગળ વધી રહ્યા છે, પરંતુ એક જ શિક્ષક અહીંયા આગળ પહોંચ્યા છે એટલે કહી શકાય કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના જે દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે જે લાખ રૂપિયા 80,000 થી 1,00,000 રૂપિયા જેટલો પગાર લેતા જે શિક્ષકો છે તે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવતા નથી, જેના કારણે જ બાળકોનું ભણતર છે તે ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે. ઉમંગ પટેલ, News18 ગુજરાતી, ચાનોર, ખેડા. તો આ સમગ્ર મામલે અમારી ટીમ પહોંચી આચાર્ય પાસે. શાળાએ મોડા આવવાના આચાર્યએ આપેલા તુક્કા પણ ખૂબ જ હાસ્યાસ્પદ હતા. એ કાદવ વાળો રસ્તો છે, અંદર વરસાદનો માહોલ છે સાહેબ, અને ચાલુ વરસાદ હતો જેનાથી 10 મિનિટ કે 15 મિનિટ શિક્ષકો તમે બધા મોડા પડ્યા છો, પણ કાયમ આવું બનતું નથી. પેલું ડાંગર રોપવાનું એમ કામ ચાલે અને રિંગો મારવાનું ટ્રેક્ટર ઉપર ફરે, કાદવ કીચડો રસ્તો હોય, બાઈકો સ્લીપ ના મારે, એક્ટિવા કે કોઈ વાહન કો ટુ વ્હીલર સ્લીપ ના મારે, એના માટે ધીમે ધીમે શિક્ષકો અને વરસાદના કારણે થોડું મોડું થયું છે સાહેબ, અને ફરી આવું ક્યારેય બનવાનું નથી. 463 મિલીમીટર રેનફોલ રેકોર્ડ હુઆ હૈ ઓર નોર્મલ કે હિસાબ સે 375 મિલીમીટર રેનફોલ હોના ચાહીએ. તો ઓવરઓલ દેખા જાય તો સૌરાષ્ટ્ર ઓર કચ્છ રિજન કા તો 23% નોર્મલ કે હિસાબ સે જ્યાદા રેનફોલ હુઆ હૈ 1 જૂન સે લેકર આજ તક. આજ એક ગુજરાત કે ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બના હુઆ હૈ જિસકે લીએ આજ કે લીએ ગુજરાત કે જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પર હેવી રેનફોલ કી વાર્નિંગ ઓર સાથ મેં યેલો એલર્ટ જારી હૈ. આને વાલે 2 દિનો કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર ઉસકે બાદ જો રેનફોલ કી ઇન્ટેન્સિટી હૈ વો કમ હોગી ઓર જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પર ગુજરાત સ્ટેટ કે સારે ડિસ્ટ્રિક્ટ કવર હૈ જિસમે લાઇટ ટુ મોડરેટ રેન કા પૂર્વાનુમાન હૈ. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આ મોટી આગાહી આવનારા દિવસોમાં વરસાદને લઈને જે રીતનું અત્યારનો માહોલ જોવા મળી રહ્યો છે, કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને હવામાન વિભાગે વાત કરી. આવનારા 3 થી 4 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. બનાસકાંઠામાં વધુ એક શિક્ષકની લાલાવાડી અહીંયા સામે આવે છે. દાંતા તાલુકામાં વધુ એક ગુલ્લીબાજ શિક્ષક હાલ ચર્ચામાં છે. દાંતા તાલુકામાં પાંસા અને મગવાસ બાદ હડાદના શિક્ષક ગાયબ છે. દાંતા તાલુકાના હડાદમાં છેલ્લા 12 મહિના કરતા વધુ સમયથી એક શિક્ષક ગાયબ છે. સુહાબેન પટેલ હડાદ શાળામાં 2 દિવસ જ હાજર રહ્યા અને તે બાદ 1 વર્ષ કરતા વધુ સમયથી તેઓ શાળામાં ગેરહાજર છે. શિક્ષણ વિભાગને જાણ થતાં તેમને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. દાંતા તાલુકામાં અત્યાર સુધીમાં 3 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. પટેલ સુહાબેન ભૂપેન્દ્રભાઈ જે 16/6/2023ના રોજ હાજર થયેલા અને 2 દિવસ પછી એટલે કે 18/6/2023ના રોજથી અચોક્કસ મુદતની કપાત પગારી રજા ઉપર ઉતરી ગયેલ છે અને જેનો રિપોર્ટ ઉપલી કચેરીએ આ બેન ગેરહાજર છે તે બાબતે અમે હાજર થયા બાદ એમના હાજર રિપોર્ટની સાથે સાથે અમે એમનો અચોક્કસ મુદત કપાત પગારી રજા રિપોર્ટ પણ ઉપલી કચેરીએ આપેલ છે. નવસારીમાં News18 ના અહેવાલની ધારદાર અસર સામે આવી છે. છાત્રાલયની બાળકીઓને મજૂરી કામ કરાવતા પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા મદદનીશ આદિજાતિ કમિશનરે તપાસના આદેશ આપ્યા. પ્રાથમિક તપાસમાં કેટલાક મોટા ખુલાસા પણ સામે આવ્યા છે. વનાંચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને ખાસ કરીને ખેતરમાં ડાંગર રોપણી કરાવવામાં આવી રહી છે. ભણતરના બદલે ખાનગી ખેતરમાં તેઓને કામ કરાવતા હોવાનું આ વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. શાળામાં રજા રાખી ખાનગી ખેતરમાં કામ કરાવનાર ગૃહમાતા સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નવસારી તકેદારી અધિકારી SP પ્રજાપતિએ હાલ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. News18ના અહેવાલો બાદ ગૃહમાતા ચંપાબેનના નિવેદનો પણ સામે આવ્યા છે. ગૃહમાતા ચંપાબેનનો મોટો ખુલાસો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીઓ પોતાની મરજીથી મદદ કરવા આવી હતી, મારા ના કહેવા છતાં મદદ માટે આવી હોવાનું બાળકીઓ તેઓએ રટણ કર્યું છે. તાજેતરમાં જ નવસારીના વાંસદાના ઘોડમાળા ગામના આ વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં ગુરુમાતા ચંપાબેન કન્યા છાત્રાલયની બાળકીઓને પોતાના ખેતરમાં જ ડાંગરની રોપણીઓ કરાવતા નજરે પડી રહ્યા છે.